નમસ્કાર મિત્રો આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પીસી મેથ માસ્ટરમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આજે આપણે જે એપ્રિલ મહિનામાં વાર્ષિક પરીક્ષા લેવાના છે એના માટેનું એક ગણિતનું ધોરણ આઠનું મોડલ પેપર આપણે નિહાળીશું તો મિત્રો આપણું પેપર કેવું આવશે કેવા પ્રકારનું આવશે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા આપણે આ પેપરની અંદર કરીશું જો મિત્રો વિડીયો પસંદ પડે તેને લાઇક કરી તમારા મિત્રવર્તુમાં પણ શેર કરજો જેથી એમને પણ લાભ મળે અને આપ અમારી ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બિલ પર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળીએ તો મિત્રો હવે આપણે શરૂ કરી છે આપણું પ્રશ્નપત્ર પ્રશ્ન એક અ સાચો વિકલ્પ પસંદ કરો અહીં પાંચ વિકલ્પો આપેલા છે એમાં પહેલો વિકલ્પ એટલે કે પહેલો પ્રશ્ન એક લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે એક્સ વાય વાય જેડ અને જેડ એક્સ સી તો તેનું કન્ફળ કેટલું થાય તો મિત્રો અહીંયા ચાર ઓપ્શન આપ્યા છે તમારે ગણતરી કરી આના જવાબો જાતે લખવાના છે પહેલાં શરૂઆતમાં તમારે જાતે પ્રયત્ન કરવાનો છે ત્યાર પછી હું સોલ્યુશન મૂકીશ એટલે તમારે ચેક કરવાનું કે આપણને કેટલું આવડે છે એટલે કેટલી તૈયારી કરવાની બાકી છે પ્રશ્ન બે યુલરનું સૂત્ર જણાવો

જેડ પ્લસ છ જેડ પ્લસ ટુ અને ચાર જેડ પ્લસ છ જેડ માઇનસ બે તો જે વિકલ્પ આવતો હોય અવયવ ઉપાડીને તમારે જાતે ગણતરી કરવાની છે ત્યાર પછી ચોથો અને પાંચમો વિકલ્પ જોઈએ જો ત્રણ અંકોથી બનતી સંખ્યા પાંચ એ સાત એ નવ વડે વિભાજ્ય હોય તો એની કિંમત કઈ હોય તો મિત્રો અહીંયા ત્રણ છ નવ જીરો એમાંથી કઈ કિંમત આવે અહીંયા એની જગ્યાએ તમારે લખવાની છે પાંચમો પ્રશ્ન પાંચ પોઈન્ટ બેતાલીસ ગુણ્યા દસની પાંચ કાઢને સામાન્ય સ્વરૂપે કઈ રીતે લખી શકાય તો અહીંયા સામાન્ય સ્વરૂપે કઈ રીતે લખી શકે અહીંયા ચાર ઓપ્શન આપ્યા છે તમારે જાતે નક્કી કરવાનું છે ત્યાર પછી આગળ બ આવશે પાંચ ગુણનો જેમાં જોડકા જોડું એવું લખેલું છે વિભાગ એક અને વિભાગ બે તો અહીંયા જોડકા જોડું એમાં પહેલું આપ્યું છે એ માઇનસ બીનો વર બે એ પ્લસ બી બીજા કોસમાં એ માઇનસ બી તો તમારે એના નિત્ય સમૂહ લખવાના છે ત્રણ એ સ્ક્વેર માઇનસ ફાઇવ એ માઇનસ છ એના અવયવ પાડવાના ચાર એ સ્ક્વેર માઇનસ ફાઇવ એ પ્લસ છ પાંચ એ સ્કવેર પ્લસ પાંચ એ માઇનસ છ તો આના જ્યાં નીચે છે ત્યાં નીચે સમયમ સુધીને લખવાનું છે અને જ્યાં એના અવયું પાડવાના છે ત્યાં એના અવયવું પાડવાના છે અને અહીંયા બાજુમાં તમારે એકની સામે શું આવે એ આવે બી આવે સી આવે કે ડી એ રીતે અહીંયા લખવાનું છે ત્યાર પછી આગળ ક જેની અંદર આઠ ગુણનો પ્રશ્ન હશે આઠ પ્રશ્નો આપેલા છે એક એક ગુણના એમાં પહેલો પ્રશ્ન છે એવી ક્ષમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તેને ખાલી જગ્યા કહી છે તો શું કહેવાય તમારે જવા તે જવાબ લખવાનો છે બે એક્સ લંબાઈની બાજુવાળા ઘનનું પુષ્ઠફળ ખાલી જગ્યા થાય ત્રણ નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો ફેરફાર દર્શાવવા ખાલી જગ્યા આલેખ વપરાય છે ચાર સાસઠ પી ક્યુનો વર્ગ આરનો ઘન ભાગ્યા અગિયાર ક્યુ આર વર્ગ તો અહીંયા ભાગાકાર કરતાં શું જવાબ આવે એ તમારે લખવાનું છે પાંચ બેની ચાર ઘાતનું વ્યસ્ત ખાલી જગ્યા છે છ એ માઇનસ બીના વર્ગનું વિશ્રણ તો શું થાય એ તમારે લખવાનું છે એટલે કે એનું સૂત્ર લખવાનું છે આ જોડકામાં પણ આ વસ્તુ આવી ગયેલી છે મિત્રો તો છઠ્ઠી ખાલી જગ્યા ત્યાંથી પણ તમે કેટલુંક એવું પણ હોય પેપરમાં કે અમુક પ્રશ્નો આપેલા હોય રિપીટ થતા હોય તો એવું આપણે શોધવું પડે સાત એક લિટર બરાબર ખાલી જગ્યા સેમી ઘન તો એક લિટર બરાબર કેટલા સેમી ઘન થાય એ લખવાનું છે અહીંયા આઠ બે અંકની સંખ્યા એબી માટે કૌશમાં એબી બી પ્લસ બી એ હંમેશા ખાલી જગ્યા સંખ્યા વડે વિભાજ્ય હોય એટલે કે આ બે અંકોની જે સંખ્યા હોય ને ઉલટાઈને એનો સરવાળો કરીએ તો એ કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તમારે લખવાનું છે જે આપણે સંખ્યા સાથે રમતમાં આવેલું છે ત્યાર પછી આગળ પ્રશ્ન બે અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ગમે તે છ છ ગુણનો પ્રશ્ન છે એમાં પ્રથમ જો એન ભાગ્યા બે માં શેષ એક મળે તો તે સંખ્યાનો એકમનો અંક એકી સંખ્યા જોઈએ તો આ વિધાન સાચું છે કે ખોટું તમારે જણાવવાનું છે બે છ એક્સ વર્ગ વાય ગુણ્યા પદાવલી છે સાચું કે ખોટું કહેવાનું છે સમીકરણ એ એ છે છે સાચું કે ખોટું લખવાનું ચાર આકાર છે પાંચ એકની ઘાત બરાબર જીરો થાય છ એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ સરખા હોય છે સાત કોઈપણ સ્થળનો નકશો હંમેશા તેનું ઉપરથી દેખાતા દ્રશ્યને ધ્યાનમાં રાખી દોરવામાં આવે છે આઠ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના વિકર્ણોના ગુણાકારથી અડધું હશે તો મિત્રો આ જે વિધાનો છે એ સાચા છે કે ખોટા તમારે લખવાના છે બરાબર પછી પ્રશ્ન બેનો બ હશે માગ્યા મુજબ જવાબ આપો આઠ ગુણ એક સરવાળો કરો પાંચ એમ કૌશમાં ત્રણ માઇનસ એમ કૌશ પૂરો અને છ એમ વર ગુચ્છા તેર એમ આ બહુપદીનો તમારે સરવાળો કરવાનો છે બે અવયવ પાડો ચાર એ વર ગુચ્છા પચી બી વર તો અહીંયા આના અવયવ પાડવાના છે પૂર્ણ તફાવત નથી અવયવ પડશે મિત્રો ત્રણ શું કોઈ બહુ ફલકને દસ ફલક વીસ ધાર અને પંદર શિરોબિંદુ હોઈ શકે સમજાવો તો આનો જવાબ હોઈ શકે હા હોય શકે ના તો કેમ તો એ તમારે સમજાવવાનું છે તો એ આપણે પેલું સૂત્ર આવે છે યુલોનું એના આધારે તમે કહી શકશો ચાર એક હજાર બસો પાંત્રીસ પોઈન્ટ ચાર છે ને વિસ્તૃત સ્વરૂપે લખો તો કાતાને કાતાંગને લખતો પ્રશ્ન છે બરાબર તો અહીંયા વિસ્તૃત સ્વરૂપે તમારે એને લખવાનું છે ક નીચે આપેલા દાખલા ગણો આઠ ગુણ એક ગુણાકાર કરો કોસ વત્તા સાત વાય બીજા કોંશમાં સાત એકસ ઓછા હોય તો આ બહુપતિનો ગુણાકાર કરવાનો છે બે અમુક કારીગર એક દિવાલને ત્રીસ કલાકમાં બનાવી શકે છે જો નવ કારીગર ઓછા હોય તો તે દિવાલ બનાવતા અડતાલીસ કલાક લાગે છે તો શરૂઆતમાં કેટલા કારીગર હશે તો સમ પ્રમાણને વ્યસ્ત પ્રમાણને લગતો દાખલો છે આ ત્રણ એક સમલમ ચતુષ્કોણની બે સમાંતર બાજુના માપ અનુક્રમે સાત સેમી અને નવ સેમી છે જો બંને સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર ત્રણ સેમી હોય તો તેનું ક્ષેત્રફળ મેળો તો જે માપન પ્રકરણ છે એની અંદરથી આ પ્રશ્ન છે ચાર પિસ્કેર વત્તા છ પી ઓછા છોડને આવ્યો તો તમારે મિત્રો આ દાખલા ગણવાના છે બરાબર ત્યાર પછી આગળ પ્રશ્ન ત્રણ અ નીચે આપેલા દાખલા ગણો એમાં પ્રશ્ન એક જો બાર જાડા કાગળનું વજન ચાલીસ ગ્રામ હોય તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ થાય આગળ બીજો દાખલો છે કે આઠ સેમી લંબાઈ ત્રણ સેમી પહોળાઈ અને બે સેમી ઊંચાઈવાળા લમઘરનું પુષ્પફળ મેળો તો અહીંયા લમઘનનું પુષ્પફળ મેળવવાનું છે તમને સૂત્રના આધારે તમે ગણતરી કરી શકો ત્રણ જો ચાર અંકની સંખ્યા ત્રણ ચાર પાંચ એમને ત્રણ વડે નિશેષ વાગી શકાય તો એમની જગ્યાએ કયા કયા અંકો હોઈ શકે જો તમે આ અંક સંખ્યાને નિશેષ વાગી શકતા હોય ત્રણ વડે તો એમની જગ્યાએ કયા કયા અંકો આવે એ તમારે લખવાના છે ચાર નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મળો 47 ગુણ્યા તેપન તો નિત્ય જે છે આપણે એના ઉપયોગ કરીને આ ગુણાકાર કરવાનો છે સીધી સીધો સુડતાલી ગુણ્યા તેપન કરવાના નથી મિત્રો ત્યાર પછી આગળ બ નીચે આપેલા દાખલા ગણો આઠ ગુણ ગમે તે બે લખવાના એક કેરોસીનનું ટેન્કર નળાકાર છે જેની ત્રીજા એક પોઈન્ટ પાંચ મીટર અને લંબાઈ સાત મીટર છે જો આ ટેન્કર સંપૂર્ણપણે કેરોસીનથી ભરેલ હોય તો તેમાંથી પાંચ લિટરના કેટલા કેરોસીનના કેન ભરી શકાશે આગળ બીજો પ્રશ્ન છે એની અંદર ચુમ્માલી કૌશમાં એક્સની ચાર ગાદ માઇનસ પાંચ એક્સ ઘન ઓછા ચોવી એક્સ અગિયાર એક્સ એક્સ આઠ વડે ભાગો તો અહીંયા ભાગાકાર છે તો અવયવ પાડી અને ભાગાકાર કરી શકો છો મિત્રો ત્રણ બિંદુ બે ત્રણ અને ત્રણ બે પસાર થતી રેખા દોરો આ રેખા એક્સઅક્સ અને વાય એક્સને જે બિંદુએ છેદે તે બિંદુના નિર્દેશાક મેળો તો તમારે આલેખના આધારે અહીંયા દોરવાની છે બરાબર હવે આમાં ક નીચે આપેલા દાખલા ગણો ગમે તે એક ચાર ગુણનો એમાં પહેલો પ્રશ્ન એક એમાં એ જો પાંચની એમ ઘાત ભાગ્યા પાંચની ત્રણ ઘાત બરાબર પાંચની પાંચ ઘાત હોય તો એમ બરાબર ખાલી જગ્યા એટલે કે એમ શોધો એમની કિંમત અહીંયા મેળવવાની છે કાત અને કાતાંગના નિયમનો ઉપયોગ કરે બી સાદરૂપ આપો કૌશમાં ત્રણની માઇનસ સાત ઘાત ભાગ્યા ત્રણની માઇનસ દસ ઘાત કંસ પૂરો ગુણ્યા ત્રણની માઇનસ પાંચ ઘાત કાતાંગના નિયમનો ઉપયોગ કરી સાદરૂપ આપવાનો છે બે એમાં એ જો બે કિલોગ્રામ ખાડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા નવ ગુણ્યા દસની છ કાચ છે તો પાંચ કિલોગ્રામ ખાડના જથ્થામાં કેટલા સ્ફટિકો હશે બી એ કંપનીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ ત્રેસઠ દિવસમાં બનાવતા બેતાલીસ યંત્રોની જરૂર પડે છે આ જ સંખ્યાની વસ્તુઓ ચોપન દિવસમાં બનાવવા કેટલા યંત્રો જોઈએ તો મિત્રો આ તેરમું પ્રકરણ સમ પ્રમાણ વ્યસ્ત પ્રમાણ જે છે એના આધારે એના પ્રકરણના દાખલા છે તો એ રીતે ચેપ્ટર આવડતું છે તમે ગણી શકશો આ પ્રશ્ન ચાર જોઈએ મિત્રો નીચેના દાખલા ગણો ગમે તે બે દસ ગુણ એટલે એક દાખલો પાંચ ગુણનો છે એમાં પ્રથમ પ્રશ્ન જો કોઈ ઘરની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો એક તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે બે તેના કનફળમાં કેટલા ગણો વધારો થશે બાજુને આપણે બમણી કરીએ તો પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થાય કનફળમાં કેટલા ગણો વધારો થાય તો તમે સૂત્રના આધારે ગણતરી કરી શકો છો એમાં બીજો પ્રશ્ન છે જો અહીં કૌશમાં એ વત્તા બી બીજા કોશમાં ટુ એ માઇનસ થ્રી બી પ્લસ સી કોશ પૂરો ઓછા કૌશમાં ટુ એ માઇનસ થ્રી બી કૌશ પૂરો સીનું સાદરૂપ આપો એટલે કે અહીંયા આપણે ગુણાકાર કરી અને બહુપતિના સરવાળા બાદબાકી કરવાના છે ત્રણ નીચે આપેલા ઘન આકાર માટે ઉપરનું દ્રશ્ય આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્ય દોરો તો આ જે આકાર આપે છે એના આધારે તમારે ઉપરનું બાજુનું અને આગળનું દ્રશ્ય દોરવાનું છે બંનેના હવે મિત્રો પ્રશ્ન પાંચ ગમે તે બે દસ ગુણ એમાં પ્રથમ એક પ્રશ્ન એક રાજેશભાઈ એક લમઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગી છે જેની લંબાઈ પહોળાઈની ઊંચાઈ ક્રમશઃ દર પંદર મીટર દસ મીટર અને સાત મીટર છે રંગના એક ડબ્બામાંથી સો મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઈશે એક ડબ્બામાંથી આપણે સો મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર રંગ કરી શકતા હોય તો આખા ઓડાને રંગવા કેટલા આવા ડબ્બા જોઈએ તો મિત્રો અહીંયા તમારે શું કરવું પડશે ઓરડાનું ક્ષેત્રફળ મેળવવું પડશે બે જો ચાર અંગથી બનતી સંખ્યા ચાર એ સત્તર અને નવ વડે નિશેષ ભાગી શકાય છે તો એની કિંમત માટે બહુ પદી ત્રણ એ વર ગોચા પાંચ એ સત્તરની કિંમત મેળવો તો અહીંયા જે નવ વડે અને ભાગતા જે એની કિંમત મળે એ એની કિંમત માટે આ બહુ પદની તમારે પછી કિંમત મેળવવાની છે પ્રશ્ન ત્રણ નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધે તાપમાન દર્શાવશે તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો એ સવારે દસ વાગ્યે દર્દીના શરીરનું તાપમાન શું હતું બી દર્દીના શરીરનું તાપમાન અડત્રીસ સેલ્સિયસ ક્યારે હતું સી આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન બે વખત સરખું રહ્યું હતું આ બંને સમય કયા હતા તો મિત્રો નીચે રીખી આલેખ આપેલો છે એ આલેખના આધારે તમારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે એમાં ડી બપોરના એક ત્રીસ વાગે દર્દીનું તાપમાન શું હતું એ કયા સમયગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું તો અહીંયા આલેખ આપેલો છે બરાબર તો એ આલેખના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો આ જે રીખી આલેખ છે એ જોઈને તમારે એ પ્રશ્નોના જવાબ લખવાના તો મિત્રો આ હતું આપણું મોડલ પેપર તો આ પ્રકારના પ્રશ્નો આપણા પેપરની અંદર આવી શકે છે બરાબર મિત્રો જો મિત્રો આનું સોલ્યુશન જોતું હોય તો અમારી ચેનલની મુલાકાત લેતા રહેજો આની જેના પર આ સોલ્યુશન મૂકવામાં આવશે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ મૂકેલી છે સોલ્યુશનની ત્યાંથી આપ એ સોલ્યુશન જોઈ શકો છો જો વિડીયો પસંદ પડી તો તેને લાઇક કરી તમારા મિત્રવત્તમાં શેર કરો અને આપ મારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બિલ પર ક્લિક કરો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળી રહે ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત